મારું નામ છે જાડેજા આશાબા નોબલ સ્કૂલનું તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત બરાબર ચેપ્ટર 6 તો બધા તમને બધાને ખ્યાલ છે કે આ ક્લિનિક ગમત ચેપ્ટર 6 એમાં દરેક વિદ્યાર્થીએ પેજ નંબર શો પાડવાનો છે. હવે જો આ પેજ દરેક કાઢવાનું છે, આ ચિત્ર અને આ જેમાં કિંમત આપેલી છે ને એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. જે પ્રમાણે હું અહીં લખું એ પ્રમાણે તમારે પણ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે બરાબર. તમને કીધું છે ને કે પ્રશ્નોના જવાબ લખો બરાબર, એવું કીધું છે. હવે એમાં ગોલ છે એના કેટલા રૂપિયા છે તો કે 40. બેટ છે એના કેટલા રૂપિયા છે તો કે 185. ત્યાર પછી રેકેટ છે એના કેટલા રૂપિયા છે તો કે 204 બરાબર. શટલ કોક છે તો એના કેટલા, એટલે કે ઓલું ફૂલ, એના કેટલા રૂપિયા છે તો કે 56. પછી જે પેડ છે એના કેટલા રૂપિયા છે તો કે 236. સ્કેટિંગ, સ્કેટિંગ વ્હીલ્સ છે એના કેટલા રૂપિયા છે, 355. પછી હેન્ડ ગ્લોવ્સ બરાબર, એટલે કે હાથના મોજા, એના કેટલા રૂપિયા છે, 166. ત્યાર પછી ચેસ બોર્ડ બરાબર, જે ગેમ આવે છે ચેસ ની, એ બોર્ડ છે એના કેટલા રૂપિયા છે, 127. ત્યાર પછી ડીંગલી, એના કેટલા રૂપિયા છે, 395. ત્યાર પછી રમકડાનું ગાડું છે એના કેટલા રૂપિયા છે, 292. તો હવે આપણે જોઈએ સૌથી ઓછા રૂપિયા કોના છે, તો કે બોલ, બોલ છે એના સૌથી ઓછા રૂપિયા છે, કેટલા છે, 40. અને ડીંગલી છે એના સૌથી વધારે રૂપિયા છે, કેટલા રૂપિયા છે, તો કે 395, એટલે કે ડીંગલી સૌથી મોંઘી છે. હવે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. સૌથી મોંઘી વસ્તુ હોય છે તો આમાંથી જો તો સૌથી વધારે ભાવ કોના છે, ડીંગલીના. જે મેં તમને કીધું ને કે ડીંગલી છે એ સૌથી મોંઘી છે, તો પહેલામાં આપણે લખીશું ડીંગલી લખો. ત્યાર પછી બીજું સૌથી સસ્તી વસ્તુ કઈ છે, તો કે બોલ, મેં તમને કીધું હજી આગળ સૌથી સસ્તું છે બોલ, સૌથી મોંઘું છે ડીંગલી. ત્રીજું બેટ અને રેકેટ ની કુલ કિંમત કેટલી થાય, તો આપણે શું કરવાનું છે, બેટ અને રેકેટ નો શું કરવાનું છે, સરવાળો, 184 પ્લસ 204, આ બંને નો સરવાળો કરતા જે જવાબ આવે એ આપણે લખવાનો છે. તો કે 5 × 4 = 9 બરાબર, 8 × 8 = 9 કારણ કે ત્યાં કઈ સંખ્યા નથી, 1 × 2 = 3 તો આના કેટલા રૂપિયા થયા, તો કે 389 રૂપિયા. ત્રીજામાં લખો 389 રૂપિયા. ત્યાર પછી ચોથું પેડ અને હાથમોજાની કુલ કિંમત કેટલી થાય, પેડ છે એના રૂપિયા છે 236 અને હાથમોજા છે એના રૂપિયા છે 166 બરાબર. એ બંને નો શું કરવાનો છે, સરવાળો, સરવાળો કરતા જે જવાબ મળે એ આપણે લખશું ચોથા આન્સર. તો કે 6 × 6 = 12, 12 નો બગડો વધી છે 1, 3 × 4 = 6 × 4 = 10 બરાબર, 10 નો 6 × 4 = 10 એટલે 10 નો 0 વધી છે 1, 2 × 3 = 3 × 4 તેનો જવાબ કેટલો આવશે, તો કે 402. ચોથામાં લખીશું આપણે 402 રૂપિયા બરાબર. ત્યાર પછી પાંચમું ડીંગલી ચેસ બોર્ડ કરતા કેટલી મોંઘી છે, તો ડીંગલી છે એ મોંઘી છે ને તો એને આપણે લખીશું ઉપર, એમાંથી ચેસ બોર્ડ બાદ કરીશું, એટલે કે 127 રૂપિયા બાદ કરીશું. કારણ કે આપણને એવું કીધું છે ડીંગલી ચેસ બોર્ડ કરતા કેટલી મોંઘી છે, તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું ત્યારે આપણને ખબર પડશે કે ડીંગલી કેટલી મોંઘી છે. 5 × 5 = 7 બાદ થશે, તો કે ના, એના માટે લેવો પડશે 10 પર, એટલે 10 × 5 = 15, 10 માં આ સંખ્યા એડ કરી દેવાની, 15 માંથી 7 જાય તો 8, ત્યાં 10 કરી દો એટલે આગળ એક સંખ્યા ઓછો, 8 × 8 = 2 જાય તો 6, 1 માંથી 3 માંથી 1 જાય તો 2, કેટલો જવાબ આવે, તો કે 268 રૂપિયા, 268 રૂપિયા બરાબર, 1 રૂપિયા ઢી.
एक
જો બિસ્કિટ નું પેકેટ છે કેટલા રૂપિયા છે 75 તેલ નું પેકેટ છે 135 તો કે આ વધારે છે 135 માંથી 75 બાદ કરીએ તો 60 આવે સાચું તો પહેલા માં રાઈટ કરો બીજો ઘીના કરતા કરતા બિસ્કિટ ના પેકેટ ની કિંમત 110 રૂપિયા ઓછી છે ખોટું કારણ કે બિસ્કિટ ના પેકેટ ની કિંમત 75 રૂપિયા છે એટલે બીજા માં ક્રોમ કરો એટલે 24 બરાબર